નમસ્કાર દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, અતિથિ કાર્યક્રમ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વની આપની સાથે મુલાકાત કરાવીએ છીએ અને તેમની સાથે વાતો કરીએ છીએ અંતરંગ. આજના અતિથિ કાર્યક્રમના આજના એપિસોડમાં આજના કાર્યક્રમના અતિથિ બન્યા છે ગુજરાત રાજ્યના પોલીસ વડા, કે જેમણે હજી બિલકુલ આજે જ, એટલે કે આજની તારીખને ધ્યાનમાં રાખી, આપ જ્યારે જોવો છો ત્યારે એક વીક થઈ ગયું છે, નવા રાજ્યના પોલીસ વડા SS ખંડવાલા. ખંડવાલાજી, સૌથી પહેલા તો આપને ખૂબ ખૂબ અભિનંદન, આપને જે આ જવાબદારી સોંપવામાં આવી છે તેના માટે. થેન્ક યુ, આપનો ખૂબ ખૂબ આભાર. ખંડવાલા સાહેબ, સૌથી પહેલા તો એ જ ક્વેશ્ચન આવે કે નવા જ્યારે એક રાજ્યના પોલીસ વડા તરીકે આવો છો, કયા પડકારોને ખાસ આપ જોઈ રહ્યા છો આપની જે પણ ટેન્યોર રહેશે તેની અંદર? ઇમિડિયેટ પડકાર છે આગામી લોકસભાની ઇલેક્શન, ચૂંટણી જે છે એને સારી રીતે પૂર્ણ કરવા. વિશ્વાસ છે અમને, અમે કરી શકશું, કારણ કે ગત વર્ષે ગુજરાત પોલીસે એસેમ્બલી ઇલેક્શન્સ પણ સારી રીતે પૂરા કર્યા હતા. તો આ એક પહેલો પડકાર છે. ઓકે, બીજા પડકાર જે છે આતંકવાદ. સમગ્ર વિશ્વ સામે આ પડકાર છે. આતંકવાદને સફળતાપૂર્વક નાથી, આતંકવાદી બનાવો બનતા અટકાવીએ ગુજરાતની અંદર, આ એક મોટો પડકાર છે. ત્રીજો પડકાર હંમેશા પોલીસ માટે જે રહેલા છે એ કાયદો અને વ્યવસ્થા જાળવવાના, પબ્લિક ઓર્ડર જાળવવાના અને ગુનાને કાબૂમાં રાખવા. એક સામાન્ય જનતાને સલામતીનો અહેસાસ થાય એના માટે જે કંઈ જરૂરી કાર્યવાહી કરવી પડે એ પોલીસે કાર્યવાહી કરવી, આ એક મોટા પડકાર છે. ખંડવાલા સાહેબ, ખાસ અહીંયા પૂછવાની ઈચ્છા થાય કે જે પ્રમાણે ક્યાંક આંકડાઓ આવે છે, જે ફિગર આવતી હોય છે અને ગુજરાત રાજ્યની તુલના થાય છે બીજા રાજ્યો સાથે, ખાસ કરીને વાત કરી પોલીસ ડિપાર્ટમેન્ટ, એટલે કે આપે કીધું તે પ્રમાણે ક્યાંક ગુનાખોરીનું પ્રમાણ, તો આપ શું માનો છો કે જે પ્રમાણે બીજા રાજ્યની કમ્પેરિઝનમાં ગુજરાત અત્યારે ક્યાં છે? આઈ થિંક બીજા રાજ્યના માણસો જે ગુજરાતમાં આવે છે, જે અહેસાસ કરે, જે ફીલ કરે છે, એના બધું સ્પષ્ટ રીતે લાગે છે કે ગુજરાત આ બાબતે ઘણા અગ્રેસર રાજ્ય છે. થોડા વખત પહેલા પંજાબના પોલીસ વડા મારા મહેમાન બન્યા હતા, નવરાત્રિના પ્રોગ્રામમાં એમને હું લઈ ગયા હતા. એને આ બધા જોયા ગુજરાતની અંદર જે રીતે નવરાત્રિના સેલિબ્રેશન થાય છે, લોકો બહેનો ઘરેના પહેરીને જે રીતે છૂટી ફરી રહ્યા છે કોઈ ડર વગર, એના મોંમાં એમ આવ્યું કે ભાઈ આ તો પરિસ્થાનમાં આવી ગયા છે કેમ? આઈ મીન ધીસ વોઝ હિઝ વર્ડ. સો આ જ બતાવે છે કે ગુજરાતની કાયદો અને પરિસ્થાની પરિસ્થિતિ એકંદરે ખૂબ જ સારી છે. નવ નવ આપે જે કીધું ડીજે સાહેબ, કે આપના એક મિત્ર આવ્યા હતા પંજાબથી અને તેમણે આ જ્યારે ગુજરાતમાં જોયું નવરાત્રિમાં મોડે સુધી મહિલાઓ પણ છૂટથી ફરી શકે છે, ક્યાંક આપને લાગે છે ખરું કે ગુજરાતમાં ખરેખર જે પરિસ્થિતિ છે તેના કરતાં વધુ ખરાબ રીતે અને ખાસ કરીને ગુજરાત પોલીસને ખરાબ રીતે ચિતરવામાં આવી છે? આમાં ઘણી વાર એવું થઈ છે કે એકાદ બે આઇસોલેટેડ બનાવને લઈને એક ચિત્ર દોરવામાં આવે છે. હું જ્યારે પણ મને મોકો મળે છે તો હું એ જણાવતા હોઉં છું કે પોલીસ એ સમાજની જરૂરિયાત છે. કરોડો રૂપિયા પોલીસ ઉપર ખર્ચવામાં આવે છે અને જો એ વખતે આપણે પોલીસની ઇમેજ યોગ્ય ના બતાવીએ અથવા તો પોલીસની યોગ્ય ઇમેજ ઊભી ના કરીએ તો એ કોઈ પણ સમાજ માટે સારા ના કહેવાય. આજે આપણે બીજા દેશોની વાત કરીએ કે લંડનની અંદર બોબીની ઇમેજ આ કે બોબી આ છે, તો શા માટે એ છે? એની એક ઇમેજ ઊભી કરવામાં આવે છે અને એ પ્રકારની ઇમેજ ઊભી કરવામાં આવે છે કે જેથી એ ઇમેજ તોડવામાં બોબીને પણ ડર થાય. આપણે આપણી પોલીસથી બી એ પ્રકારની ઇમેજ ઊભી કરવી જોઈએ. ક્યાંક ક્યાંક અહીંયા એવું લાગે છે ખરું કે એ જે વર્દી જે લોકો ધારણ કરે છે, ક્યાંક એ જ વર્દીને ધારણ કરનારા લોકો એ જ વર્દીને જો સેલ્ફ રિસ્પેક્ટ આપે તો કદાચ ક્યાંક આમાં, અને ઘણી વખત એવું થતું હોય છે કે ડિપાર્ટમેન્ટમાં જ અમુક લોકોની, ચાહે કદાચ જુનિયર લેવલે હોય, એ જુનિયર લેવલની અમુક એકાદી એક્ટિવિટીના કારણે
કદાચ આખું ડિપાર્ટમેન્ટ અથવા તો ખાખી વર્દી પર દાગ લાગે છે, ક્યાંક સેલ્ફ રિસ્પેક્ટ ખાખીની. હું આજ મારો મુદ્દો છે કે એકાદ બે જણાની જો કંઈ ભૂલ થયા હોય તો આપણે શા માટે સમગ્ર તંત્ર જે છે એને વિપરીતપણે ચિતરવું? દેટ ઇઝ માય પોઈન્ટ. જો એને યોગ્ય ચિત્રણ કરવામાં આવે તો લોકોનો વિશ્વાસ પોલીસમાં વધે. હું આપણે કેનેડાનો જ એક દાખલો આપું. હું કેનેડા ગયો રજા ઉપર થોડા વર્ષો પહેલે, એક સ્કૂલની વિઝિટ લીધી. નાના નાના ભૂલકાઓ હતા, મને વાતચીત કરવા બહુ આનંદ આવ્યો લોકો સાથે. વાતચીત દરમિયાન મેં એ લોકોને એક સવાલ પૂછ્યા કે તમને જો કોઈ તકલીફ થાય તો તમે કોને યાદ કરો? મારું મનમાં હતું કે એ જોયું કે ભાઈ મમ્માને યાદ કરે છે કે ડેડીને યાદ કરે છે, ત્યાં તો કોઈ સંયુક્ત ફેમિલી નથી. મારો ગ્રાન્ડસન હોય તો કહે છે કે હું મારા દાદાજીને યાદ કરું. દેટ કાઇન્ડ એટમોસ્ફિયર ત્યાં હોય નહીં. શું પણ મારાથી માગા છે તો હુ ઇઝ મોર કેરિંગ ધેટ? શું અને મને જવાબ જે આવ્યો, આઈ જસ્ટ કુડન્ટ બિલીવ. મને કહી કે અમે તો પોલીસને યાદ કરીએ. ઇમિડિયેટલી દે ગીવ ધ પોલીસ કંટ્રોલ નંબર. સી દેટ વોઝ વેરી ઇન્ટરેસ્ટિંગ અને મારા માટે એક એક સુખદ આનંદ હતા. બિલકુલ, તમે પોલીસ યુ વિલ ઇન્ફોર્મ ધ પોલીસ કે યસ, કોઈ બી વસ્તુ છે વી હેવ બીન ટોટ એન્ડ વી નો પોલીસ હેઝ ટુ બી ઇન્ફોર્મ. પોલીસને જાણ કરવી જોઈએ. નાવ શા માટે આમ થાય? એ લોકોના મનમાં એક પોલીસની ઇમેજ છે કે પોલીસ પાસે અમે જઈએ અમારા પ્રશ્નોનો હલ થઈ જાય. તો શા માટે આપણે આપણા પોલીસને આ રીતે ઉમેરી ઉભી ના કરી શકીએ? હું કોઈનો વાંક નથી કાઢતા, પણ જે પણ ગલતી છે એ ક્યાંક સુધારવાની જરૂર છે જેના કારણે એક પ્રસ્થાપિત થાય વિશ્વાસ. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, આપણે એકદમ સાચી વાત થઈ. અને વિશ્વાસ ક્યારે પ્રસ્થાપિત થાય છે? કમ્યુનિકેશન ઉપરથી. પ્રજામાં અને પોલીસની અંદર રાઈટ કમ્યુનિકેશનનો અભાવ છે. સો ક્યાંક સિસ્ટમ અને બંને વસ્તુ જ્યારે પોલીસ પણ એક એફર્ટ કરે અને સામે સિવિલિયન છે પણ એફર્ટ કરે ત્યારે જ એને ક્યાંક એક સારું વાતાવરણ બની શકે. નાવ ખંડવાલા સાહેબ, બેઝિક જો પર્ટિક્યુલર આપણે કહે કે બહુ જ અનુભવ છે આપની પાસે, ટોપ લેવલના ઓફિસર છો, આપ શું માનો છો કે વીકનેસીસ અને સ્ટ્રેન્થ ગુજરાત પોલીસની કઈ કઈ છે? ફર્સ્ટ સ્ટ્રેન્થની વાત કરીએ. ગુજરાત પોલીસની સ્ટ્રેન્થ જે છે એની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ દેખાઈ આવે છે કે આ એની સ્ટ્રેન્થ છે. શી કોઈ પણ સ્ટ્રોંગ પોલીસ ઓર્ગેનાઇઝેશન સિવાય આ વસ્તુ બની ના શકે. બીજાની સ્ટ્રેન્થ દેખાય છે કે આજે કરોડો રૂપિયાના ગવર્મેન્ટના જે છે એટ્રેક્શન છે, બધાને બોલાવે છે, ઇન્વેસ્ટ કરાવે છે, પણ કરોડોને અબજો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ થાય છે એ ક્યારે શક્ય બને? કાયદો અને વ્યવસ્થા સારી હોય તો જ કોઈ આવીને વિચારે ને. જો નબળી પરિસ્થિતિ કોઈ આવીને પૈસો ઇન્વેસ્ટ ના કરે, શા માટે કોઈ પોતાના પૈસા જે છે એનો માટે રિસ્ક લે? તો આ એક બતાવી રહ્યા છે કે એની સ્ટ્રેન્થ જે છે સારો કાયદો વ્યવસ્થા જાળવવાની છે. આપણે સિનિયર ઓફિસર છે અને નાના માણસો છે, મેં જોયા છે કે તમામ જે છે કાર્યદક્ષ છે. જે ટાસ્ક સોંપવામાં આવે છે એ ટાસ્કને પરિપૂર્ણ કરવા માટે એ લોકો કટિબદ્ધ છે. ચેલેન્જો આવી, આતંકવાદી હમલા બી થયા, લોકોએ હસતા હસતા પોતાની જાન ગુમાવી. અમને એક અમારા જવાન હતા કે જેને આતંકવાદી હુમલામાં ઈજા થયેલા હતા, શું એનું પછી અમે એક પ્રોગ્રામ રાખીને બહુમાન કર્યા. એ મારા એક અધિકારી જ આજે મને આવીને કહી ગયા કે એ મને મળ્યા ને બહુ ખુશ હતા. શું અને કહી કે હું ખંડવાલા સાહેબને જઈને એક જ વિનંતી કરવાનો છું. શું તો કે બીજી વાર આવું કઈ બનાવ બને તો સૌથી પહેલા મને જવા દેજો. સો ધીસ ઇઝ અવર સ્ટ્રેન્થ, ધીસ ઇઝ ધ સ્પિરિટ ઓફ ધ ગુજરાત પોલીસ. નાવ અત્યારે સમય થયો છે વિરામનો, પરંતુ વિરામ બાદ વીકનેસીસની વાત કરીશું. દર્શક મિત્રો, સમય થયો છે એક નાનકડા અલ્પ વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે ગુજરાત રાજ્યના પોલીસ વડા SS ખંડવાલા સાહેબ સાથે. ખંડવાલાજી, બ્રેક પહેલાં આપણે વાત કરી કે ગુજરાત પોલીસની સ્ટ્રેન્થ છે અને એ છે એની લોયાલિટી. ક્યાંક જઈને એનામાં જે એક ધગશ છે અને આપે કીધું તે પ્રમાણે બિલકુલ લોજિકલ છે કે જ્યારે વર્લ્ડમાંથી ઇન્વેસ્ટર ઇન્ડિયામાં ગુજરાતને સિલેક્ટ કરે છે તો પ્રૂવ કરે છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા કમ્પેર્ડ ટુ અધર પાર્ટ ઓફ ઇન્ડિયા ઇઝ બેટર. નાવ ધ વીકનેસીસ ઓફ ગુજરાત પોલીસ એન્ડ હાઉ ટુ ઇમ્પ્રુવ ઇટ.
સાહેબ, જે નબળાઈ હું જોઈ રહ્યા છું ગુજરાત પોલીસની, મારી દ્રષ્ટિએ જો એને નબળાઈ કહે તો, એ અમારી નબળાઈ એ છે કે હજી અમારે એક એવું વાતાવરણ ઊભું કરવાની જરૂર છે કે જ્યાં નાનામાં નાનો કોન્સ્ટેબલ ઓલ્સો, પોલીસને આ શું છે કે મોટા ભાગે એના વર્કિંગ અવર્સ બહુ વધારે પડતા છે, 8 કલાક, 10 કલાક, 12 કલાક, 14 કલાક, એટલે કે કામ કરવા પડે છે. શું મને યાદ છે, બહુ વર્ષો પહેલે એક નાનકડો પ્રસંગ જ ખાલી આપણે બતાવું, સર રામચંદ્રન મને યાદ છે ડીજીપી હતા અને એક પોલીસ સ્ટેશનનું ઉદઘાટન હતા. ઉદઘાટનની અંદર એક સ્પીચ આપી રહ્યા હતા, એક નાનકડો બહુ પ્રસંગ કીધો, બહુ સુંદર મને હંમેશા યાદ રહે છે પ્રસંગમાં. એને કહ્યું કે જ્યારે હું એએસપી તરીકે, અસિસ્ટન્ટ એસપી તરીકે અમદાવાદમાં મુકાયો, ડીવાયએસપી જે એસડીપીઓના હોય 3-4 પોલીસને, શું તો અમે શાસ્ત્રીનગર ક્વાર્ટર્સની અંદર રહેતા હતા, અમારી સાથે બીજા અધિકારીઓ પણ રહેતા હતા. બધા અધિકારીઓ 5:30 ઓફિસ પૂરી થાય એટલે 6 વાગે આવી જાય, શું હું કોઈ 8 વાગે જાઉં, 9 વાગે જાઉં, 10 વાગે જાઉં, 11 વાગે જાઉં, શું એટલે પડોશી બધા હમર ઉમર બધા લેડીઝ ભેગા થાય તો એ મારા પતિને કહે કે તમારા પતિ કેમ એટલે મોડા આવે છે, તમે કેમ એને કહેતા કે 5:30 છે એટલે 6 વાગે આવી જવું જોઈએ, ગવર્મેન્ટ સર્વન્ટ એટલે રાઈટ ટાઈમ જોબ પર એટલે આવી જવું જોઈએ. તો એ કે મારા પત્ની એને કીધું કે જો મારા પતિ વહેલા આવે તો મને બે જ પરિસ્થિતિ દેખાય, યા તો એ બીમાર છે યા તો સસ્પેન્ડ થઈ જાય. એટલે એના કહેવાનો ભાવ અર્થ એ હતો કે જે આઈપીએસ અધિકારીના હાલત હોય તો એક પોલીસનો જવાન જે છે, આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, નાઉ વર્ક બર્ડન અને જે પ્રમાણે જે સમય ફાળવવામાં આવે છે ક્યાંક વધારે છે અને એના કારણે એની એફિશિયન્સી ઉપર અસર થાય છે, આપ માનો છો? હું માનું છું કે એફિશિયન્સી ઉપર અસર નથી થતા. શા માટે કે એ લોકો ફરજ જે છે કામને બોજ નથી ગણતા. જો તમે કોઈ બી વસ્તુને બોજ ગણો તો એને વિપરીત અસર થાય, એને બોજ નથી ગણતા એવું મને વિશ્વાસ છે. આ માણસો એટલે જ 12-12 કલાક સુધી 24 કલાક સુધી કામ કરી રહ્યા છે. જે મુમેન્ટ એ લોકો બોજ સમજતા હશે કામ નહીં થાય. નાઉ ધ નંબર ઓફ પોલીસ સ્ટાફની વાત કરીએ તો ક્યાંક વારે વારે આ પ્રશ્ન પણ ઉઠે છે કે નંબર ઓફ જે પ્રમાણે સ્ટાફ હોવો જોઈએ, જે ખાસ કરીને એમ્પ્લોય પોલીસમાં એમ્પ્લોય હોવા જોઈએ, પોલીસમેનના નંબર્સમાં ખૂબ જ ઘણો બધો ગેપ છે વચ્ચે, જેના કારણે બર્ડન વધારે આવે છે. આપણે લાગે છે ખરું કે નજીકના ભવિષ્યમાં જે પ્રમાણે ગુજરાત સ્ટેટ ડેવલપ થાય છે, ઓબ્વિયસલી જ્યારે ઇકોનોમિક એક હબ તરીકે જ્યારે ગુજરાત ઇન્ડિયાનું બનવા જઈ રહ્યું છે ત્યારે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આ જે સંખ્યા છે તેને ઝડપથી ટૂંક સમયમાં વધારવી પડશે. આપ માનો છો ક્યાં ક્યાંક ઓછી સંખ્યામાં પોલીસમેન, એ પણ એક વીકનેસ છે આપણી? નજીકના ભૂતકાળની અંદર લગભગ 10-12 હજાર પોલીસ કોન્સ્ટેબલની ભરતી થયા છે. નિકટના ભવિષ્યમાં પણ આગળ 4+4 8 હજાર જેટલા પોલીસ કોન્સ્ટેબલ્સ અને લગભગ 400-500 સબ ઇન્સ્પેક્ટર ભરતી થઈ ગયા છે. તો અમે એ બાબતે ચિંતિત છે, ગવર્મેન્ટ ચિંતિત છે, એના માટે જ આ મંજૂરી આવી ગયા છે. તમે એડવર્ટાઇઝમેન્ટ પણ જોતા હશે, આ સંખ્યાબળ આવતા અમારી પાસે પૂરતા સંખ્યાબળ થશે અને હવે ક્રમશઃ ફોર્સને એક્સપાન્ડ કરવાના માટે પણ સરકારે ડિસિઝન લીધેલા છે. એ ખૂબ ખૂબ આવકાર્ય છે કે જેથી ભરતી સતત થતા રહે અને અમને પૂરતા બળ મળતા રહે. હું મારો જે ઇશારો હતો એ બાબતના હતા કે આ પોલીસના માણસો જ્યારે ફરજ બજાવે ત્યારે જેમ તહેવાર છે, ગઈકાલે આપણે મહાશિવરાત્રિ ઉજવી, બધા લોકો પરિવાર સાથે ઉજવી લીધા, મંદિરમાં જઈને લોકો આરતી ઉતારી બધા કર્યા, પોલીસના માણસો તો ક્યાંય ડ્યુટી જ બજાવતા હતા, બરાબર છે? એવું વાતાવરણ ઊભું થઈ જાય કે એને લાગે કે ભલે હું ડ્યુટી બજાવું છું પણ મારા પરિવાર સાથે છું, સમગ્ર સમાજ મારો પરિવાર છે અને એના જે પરિવાર પાછા રહ્યા એના માટે એવી અમે સુવિધા ઊભી કરીને આપીએ, એને લાગે કે આ ડીએસપી સાહેબ છે, આ સેનાપતિ સાહેબ છે, આ કમિશનર સાહેબ છે, મારા પિતા સમાન છે, એના માટે પૂરી સગવડો છે. ખંડવાલા સાહેબનું નામ જ્યારે ડિક્લેર થયું એટલે ઓબ્વિયસલી હિતનું ધ્યાન તો ખંડવાલા સાહેબ ભૂતકાળમાં પણ એક આપની એક ઇમેજ છે કે પોલીસમેન જે પણ હોય છે, પોલીસ સ્ટાફ છે, તેના ક્યાંક હિતનું આપ ધ્યાન રાખો છો. નાઉ ખંડવાલા સાહેબ, મારો એક સવાલ છે, કદાચ તીખો લાગશે, તીખા સવાલની સાથે સાથે સ્પષ્ટ મારે આન્સરની પણ હું અપેક્ષા રાખું. જી જી, તીખું જોઈએ જ મારે, કારણ કે ફક્ત મીઠું ના ચાલે. નાઉ નાઉ નાઉ, આ બધા મીઠાશની વચ્ચે એક સરસ નાનકડો તીખો સવાલ. જે પ્રમાણે પોલિટિશિયન્સનું ઇન્ટરફિયરન્સ
પોલીસ ડિપાર્ટમેન્ટના કોઈ ડિસિઝનમાં હોય છે, આપ શું માનો છો કે એ કેટલા અંશે વ્યાજબી છે? બહુ ઓનેસ્ટલી પૂછી લે તું, ઓનેસ્ટલી બતાવી રહ્યા છું. અમે તો આઈપીએસ ઓફિસર છીએ, અમારા બધા બેચમેન્ટ જુદા જુદા રાજ્યોમાં હોય, અનેક ફોરમમાં અમે મળતા હોઈએ છીએ, વાતચીત કરતા હોઈએ છીએ. અને આ સવાલ મેં ગઈકાલે પણ ક્યાંય કોઈ પૂછ્યા હતા અને ત્યાં પણ મેં આ જવાબ આપ્યા. ફરી આપણે બતાવું છું કે મારા આ 35-36 વર્ષના અનુભવમાં એમ બતાવીશ આપણે કે ગુજરાતની અંદર રાજકારણીઓની ઇન્ટરફિયરન્સ જે છે એ ઓલમોસ્ટ નેગ્લિજિબલ છે. એટલે મારા આટલા અનુભવની અંદર અત્યાર સુધી કોઈ એવા ડિસિઝન મને લેવા પડ્યા નથી કે જેમાં કોઈ કંઈ ઇન્સિસ કરીને તમારે આ કરવું જ પડે. સમ સજેશન્સ મે કમ, ઇઝ ઓલવેઝ વેલકમ. યુઆર ધ પોલિટિશિયન્સ ઓલસો જે છે, ધે આર ઓલસો લોકોની વચ્ચે રહે છે ને, એમની પાસેથી કોઈ સારા સજેશન આપણે રજૂ કરીએ, એમાં કંઈ ખોટું નથી, એમાં કંઈ ખોટું નથી. બટ કામગીરીમાં અડચણ આપે એવું કોઈ પણ હજી સુધી આપણે મારી સાથે અંગત રીતે કોઈ બનાવ બન્યો નથી. ઓકે 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 ફાઇન. નાવ 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 એક બીજો સવાલ એક પૂછવાની ઈચ્છા થાય કે નોર્મલી દાઉદી વોરા કોમ્યુનિટી હોય છે, બિઝનેસમાં હોય છે અને બિલકુલ સોફ્ટ હોય છે. પોલીસમાં જ્યારે આપની ભરતી થઈ ત્યારે એ ફેમિલીમાંથી ક્યારે શું ક્યાંક તો કીધું હશે કે પ્લીઝ 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 અહીંયા ન જવાય, આપણને આ ફાવશે નહીં? યુ આર વેરી રાઈટ. જ્યારે હું આઈપીએસમાં જોડાયા, મારા ગ્રાન્ડ મધર અમે એને મોટી માગતા, એ બોમ્બેમાં હતા એટલે એમને મળવા ગયો. શું એની પહેલાં મસૂરીમાં ટ્રેનિંગ મેં લઈ લીધી અને મસૂરીથી એમને મળવા બોમ્બે ગયો. નાગપુર જતો હતો વચ્ચે, દાદીમાનો ખૂબ લાડકો હતો, બહુ જ લાડકો. એમ શું કહીને બોલાવતો હતો દાદી? હા, આમ તો મને નામથી જ બોલાવતા પણ મને જોઈએ એટલે પોતે મને યાદ છે. હું ગયો 80 વર્ષે ઉંમરે ઊભા થયા, એમ બધી રાખી હું જેવું એમ ખ્યાલ તું આવું છે અને પોતે 80-85 ઉંમરે જાતે મારા માટે શીરો બનાવે. મને શીરો બહુ ભાવતા અને વર્ષો સુધી એ બનાવતા મારા માટે. પોતે ઉઠીને બનાવ્યા અને મને ખવડાવ્યો કે બેટા તું બહુ હોશિયાર દીકરો હતો, બધા તારું કેટલું એમ કે આ સભ્ય મારો બહુ હોશિયાર છે, તો તું પોલીસ ખાતામાં એકદમ જોડાઈ ગયા, શું શું કામ કરશે, કે બીજામાં ના જોડાયો? એમને કન્સેપ્ટ ના હતા એટલે પોલીસ ખાતું શું છે એવો ખ્યાલ ના હતા એમ. શું એટલે પછી મેં દાદી મને બી બહુ જો કે એક બહુ આછો પડતો જ ખ્યાલ હતા, પણ મેં એમના દાદીમાને કંઈક કીધું અને શી વોઝ કન્વિન્સ એન્ડ શી વોઝ વેરી વેરી હેપી કે અચ્છા અચ્છા તું એ રીતે થશે તો બરાબર છે. કારણ કે નોર્મલી પોલીસમેનની એક ઇમેજ એમને અલગ હતી, પરંતુ ખબર પડી કે જ્યારે મારો પૌત્ર એક સિનિયર લેવલે જ્યારે જવાના છે ત્યારે જઈને પછી એમને સંતોષ થયો. અને આજે મને મારા ફેમિલી મેમ્બર જે બોમ્બેમાં છે અને જે જે જગ્યા છે આ બધા આપ લોકોએ બહુ સારા મારા ચિત્રણ કર્યા છે, આઈ એમ સો ગ્રેટફુલ ટુ યુ. એ લોકો બધાનો ફોન આવ્યા, બધા બહુ ખુશ થાય છે. નાવ 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 મારો મારો આજ નેક્સ્ટ સવાલ હતો ખરવાલા સાહેબ કે મીડિયાના રોલને નોર્મલી પોલીસ ડિપાર્ટમેન્ટ ઓલવેઝ ક્યારેક કોઈ પણ ગલતી કરતું હોય છે ત્યારે મીડિયા તેને સ્વાભાવિકપણે લોકો સમક્ષ મૂકતા હોય છે. એક સિનિયર ઓફિસર તરીકે શું માનો છો કે આજનું મીડિયા એને કઈ રીતે આપ મૂલવો છો? મીડિયા જે છે એ આજના સમાજમાં બહુ અગત્યનો રોલ ભજવી રહ્યા છે અને મીડિયા જે છે એ આ બાબતે ખુદ જવાબદારીપૂર્ણ એનું કામ હોવું જોઈએ. આઈ થિંક જેટલી જવાબદારી અમે અદા કરી રહ્યા છીએ આપ લોકોની જવાબદારી એનાથી ઓછી નથી. એટલે ક્યારે શું વસ્તુ બતાવવી, ક્યારે શું વસ્તુ કહેવી, ક્યારે શું વસ્તુ કઈ રીતે કહેવી એની અંદર અને ક્યારે શું ના બતાવવું, ના બતાવવું આપ કદાચ નથી બોલી શકતા. આઈ નો એ પણ એક સમજદારી મીડિયામાં હોય છે. અહીંયા રોકીશ આપને. દર્શક મિત્રો, ખૂબ જ રસપ્રદ તબક્કામાં વાતચીત પહોંચી છે, પરંતુ સમય થયો છે છેલ્લા પાઠની પહેલા લેવાનો આ નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. વાત કર્યા છે આપણે ગુજરાત રાજ્યના પોલીસ વડા SS ખંડવાલા સાહેબ સાથે. ખંડવાલાજી, બ્રેક પહેલા આપે કીધું કે મને શીરો બહુ ભાવતો હતો. નવ આ છેલ્લો પાર્ટ છે, બહુ જ સ્પાઇસી વાતો કરવાની મને આપની સાથે ઈચ્છા થશે. શીરો તો ભાવે જ છે, સાથે સાથે કઈ એવી વાનગી અને કોના હાથની ભાવે છે? શીરો મારી ગ્રાન્ડ મધર બહુ સારા બનાવતા, મારી મધર બી બહુ બનાવતા. એમને મને યાદ છે એ મારા ફાધર કડક સ્વભાવના હતા. પનિશમેન્ટ ક્યારે ભૂતકાળમાં આપી હતી?
હું બહુ લડકો રહ્યો. નહીં તો પણ કડક હોય એટલે ક્યાંક ને ક્યાંક તો ગુસ્સો ક્યારે આવે? પપ્પાને ગુસ્સો ક્યારે આવતો હતો? માટે એવું કહેવાતું કે પડોશીને જ્યારે ધબકો મારશો તે સમજી જશે. સો આઈ વોઝ વેરી વેરી લકી. એટલે અમે ફાધરથી બહુ ડરતા. એ સરકારી નોકર જ હતા એટલે અમે આમ છુપાઈને જતા રહીએ. અમારે ગવર્મેન્ટ કોલેજમાં રહેતા, ત્યાં ફિલ્મ વગેરે હોય તેમાં છુપાઈને જતા રહે, ગપ્પા મારવાની ટેવ હોય એટલે જઈએ. શું અને ઘડી અમને છે રાતે 12-1 વાગે રાતે આવીએ, અમે ભૂખ લાગે શું એટલે પછી મધરને નીંદમાં જ ઉઠાવીએ કે મમ્મી મમ્મી ભૂખ લાગે છે. મધર બીજા રૂમમાં જાય, દરવાજો બંધ કરી અને રાતે 1 વાગે સુયો બનાવીને ખવડાવતા. આઈ સ્ટીલ રિમેમ્બર. ભગવાનની દયા છે, મારા પત્ની પણ બહુ સારા કુકિંગમાં છે અને બહુ વિવિધ વાનગી મને બતાવે છે. ઇટ ઇઝ કમ્પલસન. હું કહેવાનો જ હતો કે આપે આપના ગ્રાન્ડ મધરનું નામ આપ્યું, આપે આપના મધરનું કીધું, તમારે યુ હેવ ટુ સે અબાઉટ યોર વાઇફ. શી ઇઝ અ ફેન્ટાસ્ટિક લેડી અને બહુ સારા કુકિંગ કરી રહ્યા છે. શું અને તમે જાણી રહ્યા કે અમે આજે આજની તારીખમાં 4 જનરેશન સાથે રહીએ છીએ. મારા મધર છે, હું ને મારા પત્ની, મારો દીકરો વહુ અને મારા 2 ગ્રાન્ડસન. અમે લોકો બધા 4 જનરેશન એક સાથે રહી રહ્યા છે. ભગવાનની ખૂબ ખૂબ દયા છે અમારા ઉપર. કનોલ સાહેબ, આ બધાની સાથે કદાચ ઘણા બધાને ખ્યાલ હશે કે નહીં હોય, પરંતુ હું એક પ્રશ્ન પૂછવા માગું છું. પ્રશ્ન નથી આ, એક સિમ્પલ કે જ્યોતિષીમાં આપને ઘણો રસ છે, એ વાત સાચી ખોટી? જ્યોતિષ શાસ્ત્ર મને રુચિ છે અને થોડાક સમય પહેલાં મેં એના ક્લાસીસ પણ જોઈન કર્યા હતા. હું જ્યોતિષ આચાર્ય પણ થઈ ગયા, એ ડિગ્રી લીધા. હસ્તરેખા વિશારદ ભાઈ બન્યા, એક પ્રોફેસર મહેતા કરીને મારે બહુ સારા મિત્ર હતા. અમે બે ઘણું સાથે જોતા, એકબીજાને કોમ્પ્લિમેન્ટ કરીએ ને. કે થોડા દિવસ પહેલાં એમના અવસાન થઈ ગયા, એના પછી મેં જોવાના થોડા ઓછા કરી નાખ્યા. આપની કુંડલી જોઈને ક્યારે ડીજી એ પ્લાન કર્યો હતો ખરો કે આ ફેબ્રુઆરી મહિનામાં આઈ વિલ બી પ્રમોટેડ? આપ તો મહાભારત જાણતા હશો. આ જ્યોતિષ શાસ્ત્રનો સૌથી પહેલો નિયમ છે પોતાની કુંડલી કોઈ રીતે જોવા. નાવ નાવ એવું બની શકે કદાચ આવનારા દિવસોમાં જો કદાચ ખંડવાવાલા સાહેબને કોઈક ગુના ના માટે ક્યારે પણ અથવા તો કોઈ પણ આવનારી ગતિવિધિ માટે બની શકે કે બીજા દૃષ્ટિથી જોવા કરતા એ જોઈને પણ કદાચ ડિરેક્શન સારું મળી શકે. આઈ વોન્ટ સે તો કારણ કે મારા સાથીઓ એટલા કાબેલ છે અને આજકાલ એટલી બધી આપણી પાસે સાધન ઉપલબ્ધ છે ગુના ડિટેક્શન માટે કે કદાચ આનો મારે એમાં ઉપયોગ નહીં કરવો પડે. આ એક સાયન્સ છે મારી દ્રષ્ટિએ, આ એક સાયન્સ છે અને એની અંદર ઘણા ડીપ સ્ટડીની જરૂર છે. થોડા છે મારે મોહનભાઈ પટેલ આપણે વાત કરી છે, એમની પાસે જ હું આ વિદ્યા શીખ્યા છું અને બહુ જ્ઞાની માણસ છે. તો એમની સામે તો હું એક બુંદ સમાન છું, એમ બુંદ સમાન છું. એટલે હું આ પ્રકારના કદાચ ઉપયોગ ના પણ કરી શકું, પણ આ મારે કેવું છે કે આને જો વધુ સારી રીતે ઇનડેપ્થ સ્ટડી કરવામાં આવે તો આની અંદર આપણે ઘણી મોટી પારંગતા હાજર કરી એમ છે. કણવાલ સાહેબ, રીડિંગનો શોખ કેવો આપણે અને કયા કયા પુસ્તકો વાંચવા ગમે છે વધારે? મને વાંચનનો ઘણો શોખ છે અને કોઈ બી સારા પુસ્તક મારી પાસે આવે હું વાંચું છું. પહેલે તો મને રશિયન લિટરેચરના ઘણા શોખ હતા, ફ્રેન્ચ લિટરેચરના એના બી ખૂબ શોખ હતા મને. ધૂમકેતુ, પન્નાલાલ પટેલ, આ જે છે સરસ્વતી ચંદ્ર ગોર્ધનભાઈ, પછી મનુભાઈ પંચોલીનું ઝેર તું પીતા છે જાણી જાણી, આ બધા મારા બહુ પ્રિય પુસ્તકો હતા. આમના પુસ્તકો ખૂબ વાંચતો. અત્યારનું જે યુથ છે, કનૈયાલાલ મુનશી શું એનો ગુજરાતનો નાથ, જય સોમનાથ શું, પાટણની પ્રભુતા, આ બધા મારા બહુ પ્રિય પુસ્તકો હતા. અખંડ સાહેબ, લખવાનો શોખ કેવો? લખવાનો થોડો ઘણો શોખ. કવિતા હું નથી લખતો, કારણ કે શેર વગેરે મેં થોડા લખી જોયા, બહુ એમાં એટલી હતોટી નહીં. થોડાક વાર્તાઓ લખવાની. આપને એકાદો શેર આપનો લખેલો જે આપને સૌથી વધુ પસંદ હોય તેવો? મેં બહુ કેવા લાયક શેર નથી લખ્યા, પણ મેં વાર્તાઓ કેટલીક લખી છે. એમાં કેટલીક વાર્તાઓ મને એમ છે કે સંતોષ થાય સારી લખાયેલી છે, પ્રસિદ્ધિ બી થયેલા છે થોડા. એક શેર આજની પરિસ્થિતિમાં જો કદાચ આપને ફિટ બેસતો આવો, આપનો એક લખાયેલો શેર. મારો લખાયો કોઈ શેર નથી જે પરિસ્થિતિ ફિટ બેઠે, પણ એક મેં સ્ટોરી જે સૌથી પહેલે લખી મેં અને એ હતી ગાંધી ચિંધ્યા માર્ગે, જેના પરથી ગંગુ નામની એક ઓરિજિનલ ફિલ્મ પણ 1988-89 તૈયાર થઈ અને આપની જ લખાયેલી સ્ટોરી પર બેઝ બની હતી મારા સ્ટોરી, અને એને રાષ્ટ્રીય સ્તરે ઇનામ પણ મળ્યા હતા. બહુ નાની વસ્તુ હતી, નાનો પ્રસંગ બતાવ્યા હતા. એની પાછળમાં હેતુ એ જ હતો કે એક ગામની અંદર
જિલ્લા પોલીસ અધિકારીની વિઝિટમાં મારી જાતને જ બતાવે એ રીતે, અને એક સ્કૂલની વિઝિટ કરે છે, એમાં જોઈએ છે એક છોકરો બીજા કરતાં અલગ તરી આવતો હતો, પછાત ગામ, શું દારૂની બધી વધારે ત્યાં. એટલે પૂછ્યું કે આ છોકરો કંઈ નગરસેઠનો છીકરો છે કે કેમ. તો લોકોએ મને કીધું, આ સાહેબ નગરસેઠનો દીકરો નથી, ટીચરે કીધું. આ છોકરો કંઈ અલૌકિક છોકરો છે, એ જુદો છોકરો છે. કેમ? તો કે આના બાપા જે છે એ પણ બીજા લોકો જેમ દારૂ પીવાની આદત થતી, એને દરરોજ સવારે જાય મજૂરી કરે, સાંજે દારૂ પીને આવે, ગાલ ગુપ્તા કરે, થોડા ઘણા પૈસા હોય જે લખું શું ખાય શું અને સૂઈ જાય. આ છોકરા જે છે એને ગાંધીજી ને કંઈક વાંચવાનું ધ્યાનમાં આવ્યું કે ગાંધીજીએ અંગ્રેજો જેટલા દૈત્યને દેશમાંથી હાંકી કાઢ્યા, શું કઈ રીતે? તો કે સત્યાગ્રહ કરીને. તો આ બાબાના દિમાગની અંદર સત્યાગ્રહ ઘૂસી ગયું. તો કે જો ગાંધીજી સત્યાગ્રહ કરીને એટલા મોટા દૈત્યને હાંકી કાઢતા હોય તો આ દારૂ જે છે જેવા દૈત્યને હું મારા પિતામાંથી કેમ હાંકી ના કાઢું? એટલે એ દિવસે સાંજે આવ્યો નાનો છોકરો, ના જમ્યા, જમવાનું બંધ કરી નાખ્યું, આજે મારે નથી જમવું. એક જ ડિમાન્ડ કે આપ દારૂ બંધ કરો પછી હું જમીશ. મધર કે બેટા તું જમી લે કે નહીં, મારા બાપા દારૂ પીવાનું બંધ કરશે તું? એમ કે તારા બાપ ના બદલે બેટા, શું એ કે નહીં હું નહીં કરું. ઇજ્જત કરીને બેસી ગયા. ફાધર આવ્યા, એની માએ કીધું કે દીકરો તમે જમ્યો નથી, શું કારણ કે આ દારૂ પીવાનું તમે બંધ કરો. તો બે ચાર વધારે ગાળો આપી અને ધમકાયો, છોકરાનું બી જમીને સુઈ ગયા. કારણ કે દારૂ જે હોય છે ભાત ભૂલી જાય છે. બીજે સવાર થઈ છોકરાએ ના જમ્યું, બપોર થઈ ના જમ્યું, સાંજ થઈ ના જમ્યું. નાનકડો છોકરો કમજોર થઈ ગયો. બીજે બાપ આવ્યો, એ જ હાલત, એ જ પીધેલી હાલત પાયા. દારૂડિયામાં થોડું તો ભાન હોય છે, એને જોયું કે છોકરાની હાલત ખરાબ છે, એને સમજાવવાની કોશિશ કરી. શું કે બેટા આજ જમી લે, ચાલ કાલથી હું બંધ કરીશ. કે ના હું ભાન બંધ કરું, તમે આવતીકાલે આખો દિવસ બંધ કરો દારૂ પીવાનું, હું જોઈશ કે આપણે 24 કલાક નથી પીતું. પછી જઈને હું પછી આપણે જઈએ માતાજીના મંદિરે જઈએ કુલદેવીના, ત્યાં તમે પણ લો, શું તો જ હું બંધ કરીશ. બાપા બરાબર કહીને સુઈ ગયા. બીજે જો છોકરાની હાલત નબળી થઈ, સમજાવતા ગયા, આના કરતા ગયા, છોકરો માર્યો નહીં, નહીં 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 એ રીતે જ શું. અને બાપાએ દારૂ મૂક્યો, છોકરાને ઉચકીને લઈ, અને આ જ સ્ટોરી ઉપર આખી એક ફિલ્મ બની હતી, ગંગુ ચિત્ર બની. સો ધીસ ઇઝ, મારા એ જ કહેવાના હતા કે કોઈ બી વસ્તુ હાંસલ જો આપણે કરવી હોય તો એના માટે ભોગ આપવો પડે છે. ભોગ આપીએ નહીં ત્યાં સુધી વસ્તુ હાંસલ થતી નથી. અમારે પ્રસંગ એકદમ મારા દિમાગમાં બેઠા બેઠા એકદમ બેસી ગયો. ખરેખર સાચી વચ્ચે નથી, પણ મારા દિમાગમાં આ રીતે બેસી ગયું, આ રીતે થઈ શકે અને કોઈકને આ રીતે મોટિવેશન થાય, પ્રોત્સાહન મળે. ખંડાલા સાહેબ, આટલા બધા સ્ટ્રેસની સાથે, કારણ કે આ ડ્યુટી છે એક ખાખી વર્દી એવી છે કે જે 24 અવર રાઉન્ડ ધ ક્લોક આપને કન્ટિન્યુ જાગૃત રહે, કેવી રીતે રિલેક્સ થાય છે મિસ્ટર ખંડવાવાલા? મારી પરિવાર જિંદગી બહુ સારી છે, માતા છે, પત્ની છે, અને મારા બે ભૂલકા જેવા બાળકો છે. મારી દીકરી છે, એના ઘેર બી બે બાળકો આવ્યા, પછી આવી ગયેલા. તો ઘરમાં કિલ્લો હોય, હું જાઉં તો મારો ગ્રાન્ડસન છે રોહન મોટો, એ મારી રાહ જોઈને બેસો હોય. મારે દરરોજ એક સ્ટોરી કહીને સોળાવવો પડે. કેટલી એજ છે? હાઉ ઓલ્ડ ઇઝ ઇઝ? હવે પણ 8 થઈ ગયો, પણ વર્ષોથી એની આદત છે. અને દરરોજ એને કે દાદા વાંચેલી સ્ટોરી ના જોઈએ, દાદાએ નવી સ્ટોરી બનાવીને જ કહેવી પડે. એટલે એ મને ક્રિએટિવ બનાવવા માટે એનો બહુ મોટો ફાળો. સો એના કારણે આપણે મીન્સ જે પણ ટેન્સ હોય છે ત્યાં જઈને રિલેક્સ થઈ જવાય છે. રિયલી ગેટ રિલેક્સ. શું મધરના આશીર્વાદ છે, પત્નીનો પ્રેમ મળે છે, મારા દીકરો છે, મારો વહુ છે, મારો નાનો બીજો ગ્રાન્ડસન છે, એનું નામ છે રાહિલ. નાવ 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 ટાઈમ ટાઈમ ખૂબ જ ઓછો છે. ગુજરાત રાજ્ય ખૂબ જ અપેક્ષા રાખી રહી છે આપની પાસે. અને એક છેલ્લો સવાલ પૂછવાની ઈચ્છા થાય કે જે પ્રમાણે આખી ડ્યુટી કમ્પ્લીટ પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આટલા સ્ટ્રગલ કરીને એક ટોપ લેવલે જ્યારે પહોંચ્યા છો, વોટ વિલ બી આફ્ટર રિટાયરમેન્ટ? કોઈ પ્લાન છે, ગોલ છે કોઈ? એક જ વસ્તુ કહીશ, હું બેસો નહીં રહું. આઈ વિલ ડુ સમથિંગ, યા તો લખીશ, યા તો લોકોના સંપર્ક માટેનો કોઈ કામ કરીશ, યા તો કોઈ બીજી જગ્યાએ જઈશ. પણ એક મારી કમજોરી છે કે હું નવરો બેસી નથી બેઠો. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ ખંડવાલા સાહેબ. દર્શક મિત્રો, આ ખાસ મુલાકાત હતી રાજ્યના પોલીસ વડા SS ખંડવાલા સાહેબની. જોયું તે પ્રમાણે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, અને કીધું તે પ્રમાણે કે
અલ્ટિમેટલી ડ્યુટી પૂરા થયા પછી એટલે કે ખાસ કરીને રિટાયરમેન્ટ ટાઈમે બેસી નહીં રહું, શું કરીશ એ ખબર નથી, પરંતુ કંઈક એવું કાર્ય કરીશ કે જેના કારણે સોસાયટીને હેલ્પફુલ થઈ શકાય. અગેન થેન્ક યુ વેરી મચ ખંડોલા સાહેબ. દર્શક મિત્રો ફરી મળીશું અતિથિ કાર્યક્રમમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી આપ સૌ નમસ્કાર. થેન્ક્સ અ લોટ. થેન્ક યુ.